નમસ્તે મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ અગિયાર છે મિત્રો મિત્રો ધોરણ અગિયારની અંદર જે તમારી સમક્ષ આપ્યો છે એ વિષય છે મિત્રો ઇતિહાસ કયો વિષય છે વિષય છે ઇતિહાસ અને ઇતિહાસ વિષયની અંદર મિત્રો જે તમને પાઠ આપ્યો છે પાઠ નંબર પાંચમો છે કયો છે પાઠ નંબર પાંચ છે જેનું નામ છે કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ તો મિત્રો એ પાઠના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તો એ સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણે વિડીયોની તો જોઈએ મિત્રો તમારી સમક્ષ પ્રશ્ન નંબર એક આપવામાં આવે છે કે નીચે આપેલા પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે મહાવીર સ્વામીનો પરિચય આપવાનો છે તો જોઈએનો જવાબ મહાવીર સ્વામીનો પરિચય તમારી સમક્ષ આપેલો છે જોઈએ તો જોઈએ સૌ કે મહાવીર સ્વામીનો જન્મ મહાવીર સ્વામીનો જન્મ ઈસવીસન પૂર્વે ઈસ્વીસન પૂર્વે પાંચસો નવ્વાણુંમાં બિહારમાં વૈશાલીના કુંડ ગ્રામ એટલે કે ક્ષત્રિય કુંડ નામના ગામમાં થયો હતો તેમનું મૂળ નામ શું હતું તો વર્ધમાન હતું તેમના પિતા ક્ષત્રિય જાતિના નેતા હતા તેમની માતા ત્રિસલાદેવી વૈશાલીનગરમાં રાજકુમારી હતા જૈન શાસ્ત્રો અનુસાર માતાના સંતોષ ખાતર તેમણે યોગ્ય ઉંમરે યશોદા નામની રાજકુમારી સાથે ગૃહ આશ્રમ શરૂ કર્યો તેમણે પ્રિયદર્શનના નામે એક પુત્રી પણ હતી અને ત્રીસ વર્ષની ઉંમરે કેટલી ઉંમરે મિત્રો તો ત્રીસ વર્ષની ઉંમરે તેમણે પોતાના ભાઈ નંદવર્ધનની રજા લઈ સંસાર ત્યાગ કર્યો બાર વર્ષ સુધી ઉગ્ર તપચર્યા અને દેહદમન દ્વારા તેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યારબાદ તેરમા વર્ષે પાલિકા નદીને કિનારે કઈ નદી છે પાલિકા નદીના કિનારે તેમણે કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું કયું જ્ઞાન તો કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું સુખ દુઃખના બંધનોમાંથી મુક્ત થયા અને નિહિ નિગ્રંથ થયા કેવા કહેવાયા નિગ્રંથ કહેવાયા તેમણે તપ દરમિયાન દેહદમન દ્વારા ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હતો તેથી તેઓ ઇન્દ્રિયોને જીતના જીન કહેવાયા શું કહેવાયા જીન કહેવાયા ત્યારબાદ જીન શબ્દ પરથી મહાવીર સ્વામીના અનુયાયીઓને જૈન કહેવાયા કેવલ્ય જ્ઞાનનો અનુભવ કર્યા પછી મહાવીર સ્વામીએ ત્રીસ વર્ષ સુધી વૈશાલી વિદેહ અને મગધ એટલે કે વર્તમાન અત્યારે ક્યાં છે તો અત્યારના વર્તમાન સમયના બંગાળ લોકોને સમગુણો ખીલવવાનો ધર્મ સંદેશ આપ્યો બોતેર વર્ષની બોતેરસ બોતેર વર્ષની વયે ઈસવીસન પૂર્વે પાંચસોને સત્યાવીસમાં મગધની રાજધાની રાજગૃહી નજીક આવેલા મહાવીર સ્વામી પાવાપુરીમાં તેમણે નિર્વાણ પામ્યા બરાબર છે તો આ હે તો એમનો પરિચય હવે જે પ્રશ્ન નંબર બીજો કે જૈન ધર્મએ આપેલ સામાજિક અને સાહિત્યિક પ્રદાનનું વિસ્તૃત વર્ણન કરવાનું છે તો એ પણ આપણે જોઈ લઈએ તો એનો પહેલો મુદ્દો છે કયો કે સામાજિક ક્ષેત્રે ભારતીય સમાજ અને સંસ્કૃતિને જૈન વિચારધારાએ બહુ જ મોટું પ્રદાન આપ્યું છે જૈન સાધુઓનું દેહદમન કઠોર સંયમ અને તપસ્યામય જીવન તેમજ વિશેષ રૂપે અહિંસાનું પાલન ભારતીયોને નૈતિક અને નિષ્ઠાવાન જીવન પસાર કરવા માટે બળવાન પ્રેરણા પાડે છે ગાંધીજીના મતે અહિંસા તત્વના સૌથી મોટ સૌથી વધુ મહાન પ્રચારક મહાવીર સ્વામી હતા આ અહિંસાનો સિદ્ધાંત ગાંધીજીનો જીવનમંત્ર મંત્ર બન્યો હતો પ્રાણી માત્ર પ્રત્યે મન વચન અને કર્મથી અહિંસાના આચરણ પ્રત્યે જૈન ધર્મ ભાર મૂકે છે અને જ્ઞાતિ જાતિ કયા કયા જ્ઞાતિ જાતિ ભાષા કે પ્રદેશ તેમજ સ્ત્રી પુરુષના ભેદભાવ વગર દરેકને જૈન ધર્મ દરેકને જૈન સમાજમાં ઊંચું સ્થાન અને દરજ્જો જૈન ધર્મે આપ્યા છે સ્ત્રીઓને પણ દીક્ષા લેવાનો સાધ્વી જીવન જીવવાનો કલ્યાણ માર્ગ અને મોક્ષ પ્રાપ્તિનો અધિકાર આપી મહાવીર સ્વામી સમાજ સુધારક બન્યા બીજો મુદ્દો જોઈએ આપણે સાહિત્ય ક્ષેત્રે હવે તો મિત્રો જોઈએ કે સાહિત્ય ક્ષેત્રે શું પ્રદાન કર્યું તો મહાવીર સ્વામી અને તેમની પહેલાંના તીર્થંકરોએ મૌખિક ઉપદેશ ઉપદેશ જ કર્યો હતો પરંતુ તેમના ગણધરોએ મુખ્ય શિષ્યોએ એટલે કે મહાવીર સ્વામીના ઉપદેશને ગ્રંથસ્થ કરીને કાળજીપૂર્વક સાચવી રાખેલ છે જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય ચૌદ પર્વ અને બાર અંગમાં વહેંચાયેલું છે જેમાં સાધુ સાધુઓ અને જૈન અનુયાયીઓને લગતા નિયમો કે આદર્શોનો સમાવેશ થાય છે અંગ અને દસ વૈતાલિક સૂત્રની રચના પ્રાકૃત અને અર્ધ અર્ધમાર્ગી અર્ધ માગધી ભાષામાં થયેલ છે ઈસુની સાતમી કઈ તો ઈસુની સાતમી અને આઠમી સદીમાં આ ગ્રંથો વિશેની ટીકાઓ એટલે કે વિવેચન તેમજ અન્ય જૈન દર્શનશાસ્ત્રો સંસ્કૃત ભાષામાં લખવા શરૂ થયા હતા ગુણાઢ્ય રચિત બૃહદકથા જૈનસુરી જિનસૈન રચિત હરિવંશ પુરાણ સંગદાસ ગણિત રચિત વાસુદેવ હિન્દી નામના ગ્રંથો ઘણા પ્રસિદ્ધ છે તેમજ કલિકાર્જુન કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પામેલા ગુજરાતના હેમચંદ્રાચાર્ય દ્વારા પ્રાકૃત ભાષામાં રચાયેલ સિદ્ધ હેમ શબ્દના આશૂષણ સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો વ્યાકરણ ગ્રંથ તથા વ્યાકરણના નિયમોને સમજાવતું દ્વયાશ્રય નામનું મહાકાવ્ય પ્રસિદ્ધ છે ગુજરાતના વાઘેલા વંશના રાજમંત્રી વસ્તુપાલ તેજમાલ સમર્થ સાહિત્યકાર હતા કવિ સોમેશ્વર રચિત કીર્તિ કૌમુદી નામનું મહાકાવ્ય ઘણું પ્રસિદ્ધ છે જૈન સાધુઓ દ્વારા પ્રાચીન ગ્રંથની નક્કલ કરેલી હસ્પ્રતો ગુજરાતના પાટણ શહેરમાં સચવાયેલી છે જૈન લેખકોએ સંસ્કૃત અને પ્રાકૃત સાથે કન્નડ તમિલ તેલુગુ ગુજરાતી રાજસ્થાની વગેરે ભાષાઓમાં પોતાની રચના કરી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બહુ મોટું પ્રદાન આપ્યું છે તમિલ ભાષાના પ્રસિદ્ધ ગ્રંથ કુરુળના કેટલાક ભાગની રચના જૈનો દ્વારા થઈ છે ભાષાની દ્રષ્ટિ જોઈએ આપણે તો પ્રાચીન જૈન સાહિત્યની પ્રાકૃત ભાષા અને અપભ્રંશ ભાષા આધુનિક ભારતીય ભાષાઓને પ્રાચીન સંસ્કૃત ભાષાને જોડતી ઘણી સમાન ગણી શકાય છે તો અહીં આપણે આ પ્રશ્ન જવાબ પૂરો કરીએ છીએ અને આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર ત્રીજો જૈન ધર્મનો તીરત્નનો સિદ્ધાંત જણાવવાનો છે તો એ પણ જોઈએ આપણે કે જૈન ધર્મમાં આત્માને મોક્ષ જૈન ધર્મમાં આત્માને મોક્ષ પ્રાપ્તિ કરી જૈન ધર્મમાં આત્માને મોક્ષ પ્રાપ્તિ કઈ રીતે પ્રાપ્ત થાય છે તે વિચાર કેન્દ્ર સ્થાને છે જૈન દર્શનમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધા જ્ઞાન અને આચરણ કે સમક દર્શન સમક જ્ઞાન સમ્યક ચરિત્ર જેવા ત્રણ રત્નોને નામે પ્રસિદ્ધ છે તેના આચરણથી પૂર્વના બધા જ કર્મોમાંથી મુક્તિ મળે છે તથા પાપનું ફળ પુનજન્મ વખતે મળે છે જૈન ધર્મે મોક્ષ મેળવવાના માર્ગે માર્ગ તરીકે આ ત્રણ રત્નો સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક આચરણનો માર્ગ સૂચવ્યો જેને ત્રિરત્ન સિદ્ધાંત તરીકે પણ જાણીતો છે જોઈએ આગળ પ્રશ્ન બૌદ્ધ શિલ્પકલા વિશે ટૂંકમાં માહિતી આપવાની છે તો એ પણ જોઈ લઈએ આપણે મિત્રો બૌદ્ધ શિલ્પકલા વિશે તો જોઈએ કે બૌદ્ધ ધર્મના સ્તંભો સ્તૂપોની દીવાલ ઉપરના કોતરકામ અને મૂર્તિઓ આ સમયની શિલ્પકળાનો પરિચય આપે છે આ સમયના મોટા ભાગના સ્તંભો મૌર્ય સમ્રાટ અશોકની પ્રેરણાથી બનાવવામાં આવ્યા છે અશોકના સર્વ સ્મારકોમાં તેણે ઊભા કરેલા સ્તંભો ખૂબ જ આ આકર્ષક છે આમાંના કેટલાક સ્તંભો તો પચાસ ફૂટ જેટલા ઊંચા અને પચાસ ટન વજનના છે તેના પર કોતરાયેલા શિલાલેખો માટે તે ઉપયોગી છે એટલું જ નહીં સ્થાપત્યના ઉત્તમ નમૂના રૂપે પણ તેનું ઘણું જ મહત્ત્વ છે એક જ પથ્થરમાંથી આ સ્તંભો કોતરી કાઢેલા છે સ્તંભ પરનું પોલિશ હજી પણ એટલું જ ચમકે છે જેટલું અશોકના સમયમાં ચમકતું હશે સ્તંભના ઉપરના ભાગે મૂકવામાં આવતા પથ્થરમાં પણ ઊંધા કમળ અને સ્તંભના મથાળે સિંહ તથા નીચે હાથી ઘોડા કે બળદની પ્રાક આકૃતિઓ કરવામાં આવતી ઈરાની શિલ્પકલાના સંપર્કના કારણે આ સમયના સ્થાપત્યમાં પ્રાણીની આકૃતિઓ જોવા મળતી હોવાનું કેટલાક વિદ્વાનો માને છે સારનાથે સારનાથે એટલે કે સારનાથ પાસેના અશોકના સ્તંભ ઉપર એકબીજાની પીઠને અડીને ઊભેલા ચાર સિંહની આકૃતિ છે તેમાં આવેલા ધર્મચક્રને ભારતના રાષ્ટ્રધ્વજમાં સ્થાન આપવામાં આવ્યું છે જેને બૌદ્ધ શિલ્પકલાનો ઉત્તમ નમૂનો ગણવામાં આવે છે કલા વિવેચકોએ તેને સંસારની સૌથી સુંદર પ્રતિમાઓની એક પ્રતિમા ગણાવી છે સાનાથના સ્તંભ માટે વિન્સેન્ટ સ્મિથ કહે છે કોઈપણ દેશમાં પ્રાચીન પશુ મૂર્તિનું આવું સ્વરૂપ મળવું કઠિન છે જે કલાની સુંદર કૃતિ જેવું શ્રેષ્ઠ છે આ બાબતને તે સમયની શિલ્પ સ્થાપત્ય વિદ્યાની સિદ્ધિ ગણાવી શકાય છે અને ચૈત્યોના સ્તંભો ચૈત્યોના સ્તંભો સ્તૂપો સ્તૂપોની વાડે અને દ દરવાજા પરના તોરણોમાં બૌદ્ધ શિલ્પકલા જોવા મળે છે જેમાં બુદ્ધની જાતક કથાના અને બુદ્ધના જીવનના પ્રસંગો યક્ષ કિન્નરોના શિલ્પો મૂર્તિઓના અંગ ઉપાંગો અને ભાવ સાથે કંડાયેલા જોવા મળે છે આ સમયે ગાંધાર તક્ષિલાના પ્રદેશોના ગ્રીક શિલ્પકલાના સંપર્કના કારણે બુદ્ધની તથા બોધિસત્વો એટલે કે બુદ્ધના પૂર્વાવતારની મૂર્તિઓ ગ્રીકના દેવી દેવતાના દેવી દેવતા જેવી ઘડવા લાગી ગ્રીક શૈલીની શરૂઆતમાં ભારતમાં સૌપ્રથમ ગાંધાર દેશમાં થઈ હોવાથી તે ગાંધાર શૈલી શૈલીના નામે ઓળખાય છે ગાંધાર શૈલીમાં માનવ પ્રતિમાના અંગ ઉપાંગાનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે જેમાં દેહની સ્નાયુબદ્ધતા તેમજ માનવ આકૃતિના કાપડની કપડાની સુંદર ઘડીઓ કોતરવામાં આવી છે કેટલીક મૂર્તિઓ તેણે ધારણ કરાવેલ અર્ધપારદર્શક વસ્ત્રોમાંથી જુદા જુદા અંગો આરપાર દેખાતા દર્શાવવામાં આવ્યા છે ગાંધાર શૈલીની મૂર્તિઓના કોતરકામમાં કે ઘડતરમાં ભલે ગ્રીકનું અનુકરણ હોય પરંતુ મૂર્તિઓના ચહેરા અને વિવિધ અંગોના ભાવ ભારતીય કલાની આધ્યાત્મિક બાબતને રજૂ કરે છે મથુરામાંથી મળેલી મૂર્તિઓ શુદ્ધ ભારતીય શૈલીમાં છે જેમાં મૂર્તિના ભાવદર્શનને મહત્ત્વ અપાયું છે જ્યારે ગાંધાર શૈલીમાં મૂર્તિના અંગોપંગ તથા શારીરિક સૌંદર્યને મહત્વ અપાયું છે આ મૂર્તિ શૈલ શિલ્પીઓ આ મૂર્તિ શિલ્પ પૂર્વ અને પશ્ચિમની કલાના મૂળભૂત તફાવતને સ્પષ્ટ કરતો તેવું લાગે છે શાહનાર્થી મૂર્તિ પ્રતિભા તેની સુંદરતા મનોભાવ અને આધ્યાત્મિક સૌંદર્યની ભારતીય શિલ્પશૈલીના વિશિષ્ટ લક્ષણોને પ્રદર્શિત કરે છે તે જ રીતે તે જ રીતે નાલંદા પાસેથી મળી આવેલી બુદ્ધની આશરે બે પોઈન્ટ પાંચ મીટર જેટલી ઊંચી મૂર્તિ તથા બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજ પાસેથી મળી આવેલી આશરે બે બે પોઈન્ટ પાંચ મીટર ઊંચી અને એક ટન વજનની બુદ્ધની કાંસાની મૂર્તિ ગુપ્ત સમયમાં ધાતુને ઢાળીને બનાવેલી શિલ્પકલાનો પરિચય કરાવે છે આ મૂર્તિઓ દ્વારા તે સમયની શિલ્પકલા રસાયણવિદ્યા અને ધાતુવિદ્યાનો પરિચય મળી શકે છે આગળ જે મિત્રો બૌદ્ધ ધર્મે સાહિત્યના ક્ષેત્રમાં શું પ્રદાન આપ્યું છે એના વિશે ચર્ચા કરીએ આપણે તો જોઈએ કે બૌદ્ધ ધર્મે સાહિત્યના ક્ષેત્રમાં આપેલું પ્રદાન તો જોઈએ કે ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી તેમના ઉપદેશને વ્યવસ્થિત રૂપ આપવા રાજગૃહમાં ભરાયેલી પ્રથમ ધર્મ પરિષદમાં ત્રિપિટકની રચના થઈ બૌદ્ધ ધર્મનું પ્રાચીનતમ સાહિત્ય પ્રસિદ્ધ સંહિતાના ત્રિ ત્રિપીટ ત્રિપીટકમાં સંકલિત છે જે પાલી ભાષામાં લખાયેલું છે બુદ્ધના મૃત્યુ પછી તરત જ મળેલી પ્રથમ ધર્મ પરિષદમાં તેની રચના કરવામાં આવી તેમાં બુદ્ધના પ્રવચનોનો સાર છે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદના સમયે સૂત એટલે કે સુદપીટક અને પીટકની સાથે પીટકના ભાગની રચના કરવામાં આવી છે સુદપીટકમાં પાંચ વિભાગ છે કયા કયા તો જેને પીટકમાં પાંચ વિભાગ છે જેને નિકાય તરીકે ઓળખવામાં આવે છે પીટક નિકાયનો એક ભાગ છે જેમાં બૌદ્ધ ધર્મનો સિદ્ધાંતો તેમજ નીતિ વિષયક બાબતોનો ઉલ્લેખ કરાયો છે બૌદ્ધ સાધુ બૌદ્ધ સાધુ સાધુસાધીઓના ઘેરી ગાથા નામના કાવ્યની રચના થઈ છે આ કાવ્ય ઉર્મી કાવ્ય તરીકે પ્રસિદ્ધ છે ત્રિપિટક ઉપરાંત અન્ય પાલી ગ્રંથોની રચના બૌદ્ધ ભિક્ષિકોએ કરી છે જેમાં મિલિંદ પાજો અને કથાઓ મુખ્ય છે તેમના લેખક વિશે માહિતી નથી પરંતુ કેટલાક વિદ્વાનોના મતે તેની રચના ઉત્તર પશ્ચિમ ભારતમાં થઈ હશે હવે આગળ જોઈએ આપણે કે ગ્રીક સમ્રાટ ચૂકવાણ હતા તો મિનેન્ડર એટલે કે ઈસવીઝન પૂર્વે પહેલી સદીમાં જ મિલિંદ કહેવાય છે તેમાં મિનેન્ડર અને નાગસેરાનો સંવાદ છે તેથી આ ગ્રંથ મિલિંદ પાંદો મિલિંદ પાકો એટલે કે ગ્રંથ પ્રશ્નો કહેવાય છે આ ગ્રંથમાં બૌદ્ધ દર્શનના એટલે સોરી બદ્ધ દર્શનના જટિલ પ્રશ્નો લાવવાનો પ્રયાસ કર્યો છે કુષાણ સમ્રાટ કનિષ્કના દરબારમાં વસુમિત્ર નાગાર્જુન અશ્વઘોષ જેવા પંડિત રત્નોની ભેટ બૌદ્ધ ધર્મી આપી છે બૌદ્ધ સાહિત્યમાં બીજા અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે જેમાં દીપવંશ અને મહાવંશ નામના ગ્રંથો શ્રીલંકામાંથી પ્રાપ્ત થયા છે તેમાં બુદ્ધના જીવન પ્રસંગો ઉપરાંત તે સમયની કેટલીક અન્ય માહિતી આલેખાયેલ છે મહાકવિ અશ્વઘોષે લખેલ બુદ્ધના જીવન વિશેનું મહાકાવ્ય એટલે કે બુદ્ધ ચરિત્ર ઘણું જ જાણીતું છે તિબત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કજાર અને તંજર નામની બે સંહિતા પ્રસિદ્ધ છે ચીની યાત્રાઓના ભારતના પ્રવાસના અહેવાલ બૌદ્ધ ધર્મ બૌદ્ધ તત્વજ્ઞાન અને તે સમયમાં ભારતમાં બૌદ્ધ ધર્મની સ્થિતિ વિશે માહિતી પૂરી પાડે છે આમ બૌદ્ધ સાહિત્ય આપણા મહાન સાહિત્યિક વારસાનો એક અમૂલ્ય ભાગ ગણવામાં આવે છે તો મિત્રો આ રીતે આપણે જે વિભાગ એ છે એટલે કે જે પ્રશ્ન નંબર એક છે નીચેના આપેલા પ્રશ્ન વિસ્તૃત જવાબ આપો તો એનો મિત્રો અહીંયા આપણે સંપૂર્ણપણે વિડીયો સોડીને આપણે પૂરું કરીએ છીએ જોવા તમને વિડીયો ગમે તો વિડીયો લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રોનો દિલથી ખૂબ આભાર માનું છું અને મિત્રો જે સેકન્ડ વિડીયો છે બીજો ભાગ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું બરાબર છે તો વિડીયો જોવા વિનંતી છે